જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના ગીર તળેટીમાં સાધુ સંતોનો સંમેલનની બેઠક યોજાઈ હોવાની વિગતો સામે આવી છે, જેમાં જૂનાગઢના ગોરક્ષ આશ્રમ ખાતે સાધુ સંતોનું સંમેલન યોજાયું હતું. જૂનાગઢ ગિરનાર તળેટી ખાતે આજે દેશભરના સાધુ સંતોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સનાતન ધર્મના રક્ષણને લઈને મહત્વના નિર્ણયો અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, તેમજ મહત્વની કમિટીમાં ગુજરાતના સાધુ સંતોને સ્થાન અપાય તેવા અત્યંત મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા. તો આ બેઠકનું આયોજન ગિરનાર તળેટીના ગૌરક્ષ આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે તેની વિગતવાર માહિતી શેરનાથ બાપુએ વિડીયોમાં આપી છે. તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં જૂનાગઢ ગિરનાર તળેટીમાં સાધુ સંતોનું સંમેલન યોજાયું છે. ગિરનાર તળેટીના ગૌરક્ષ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સનાતન ધર્મના રક્ષણને લઈને નિર્ણય કરવામાં આવ્યા છે, જેમાં શેરનાથ બાપુએ બેઠક અંગે માહિતી આપતો વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. તો મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સનાતન ધર્મના રક્ષણને લઈને મહત્વના નિર્ણયો અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, તેમજ મહત્વની કમિટીમાં ગુજરાતના સાધુ સંતોને સ્થાન અપાય તેવા અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે. જી પ્રકાશ, જણાવશો કે શું છે વિગત? વાત કરવામાં આવે તો આજ જૂનાગઢ ભવનાથ ખાતે ગૌરક્ષ આશ્રમ ખાતે એક સંત સંમેલન મળી રહ્યું છે. આ સંત સંમેલનમાં મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, તુલસીદાસ બાપુ વગેરેના સંતો ઉપસ્થિત રહ્યા છે અને પ્રાસંગિક સંતોને પ્રવચન આપ્યું છે. સનાતન ધર્મની સંરક્ષણ સમિતિની બેઠક મળી રહી છે ત્યારે સનાતન ધર્મ વિશેની રક્ષા કાજે એક મહત્વના નિર્ણયો લેવામાં આવવાના છે. વાત કરવામાં આવે તો જે સનાતન ધર્મ વિશે હમણાં થોડા સમય જે ટિપ્પણીઓ થઈ હતી તે બાબતે ચર્ચા કરીને ભવિષ્યમાં આવા નિવેદનો કે હવે કોઈ ટિપ્પણીઓ ન થાય તે માટેની તમામ તૈયારીઓ બાબતની આજની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. બીજી વાત કરવામાં આવે તો અન્ય મહત્વના મુદ્દાઓ માટે કમિટી સમિતિની રચના કરવામાં આવશે અને તાલુકા અને જિલ્લાની એક સમિતિઓ પણ બનાવવામાં આવશે. આમ તમામ ક્ષેત્રે સનાતન ધર્મની રક્ષા કાજે તમામ અવાજ ઉઠાવવા માટે સંતો મહંતો આજની બેઠકમાં નિર્ણય લેવાના હોય. અન્ય સમિતિઓ માટે થઈને કમિટીઓ બનાવવામાં આવી રહી છે. આવી સમિતિઓ જયારે પણ કોઈ આવી ટિપ્પણીઓ કે ભવિષ્યમાં આવા કોઈ મુદ્દા બાબતની કોઈ વાત આવશે ત્યારે આ સમિતિઓ તમામ રીતે તેમને પડકાર આપી શકે તે માટેની આજની સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જૂનાગઢના ગિરનાર તળેટીમાં સાધુ સંતોનું સંમેલન યોજાયું હતું. ગિરનાર તળેટીના ગૌરક્ષ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બેઠકમાં સનાતન ધર્મના રક્ષણને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શેરનાથ બાપુએ બેઠક અંગે માહિતી આપતો વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દેશભરના સાધુ સંતોનું એક મહત્વનું સંમેલન મળી રહ્યું છે, તેમાં સનાતન ધર્મના રક્ષણ માટેની તૈયારીઓ માટેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને આજે સનાતન ધર્મના રક્ષણ કાજે આ મહાસંત સંમેલન મળી રહ્યું છે ત્યારે સનાતન ધર્મમાં ભવિષ્યમાં કોઈ ઊંચી આત ના આવે અને તેમના વિશે કોઈ અભદ્ર વાણી વિલાસ ન કરે તે માટે થઈને આજના આ સંત મહાસંમેલનમાં ચર્ચા વિચારણા કરાશે અને મહત્વની કમિટી સમિતિ પણ એક રચના કરવામાં આવશે અને રણનીતિ આગળની સનાતન ધર્મ વિશેની આ સંમેલનમાં નક્કી કરવામાં આવશે. પ્રકાશ દવે, રિપોર્ટર, જૂનાગઢ. ગિરનાર તળેટી ખાતે ગૌરક્ષ આશ્રમ ખાતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ કમિટીની રચના કરવી અને કઈ પદ્ધતિથી કામ કરવું એની ચર્ચા વિચારણા કરવા માટે 4 મુદ્દાની જાહેરાત કરવામાં આવી છે. મુદ્દો એવો છે કે મીટિંગની એજન્ડા એવા છે કે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવી. સનાતન સંરક્ષણ સમિતિની રચના કરવામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના સંતોને સામેલ કરવા આ કમિટીની અંદર
बीजो मुद्दो छे सत्य संशोधन समिति नी रचना करवी अने आ समिति नी अंदर विद्वान संतो आचार्यो अने कथाकारनो सामिल करी अने आनी रचना करवी अने त्रीजो मुद्दो एवो छे कि मीडियाना प्रवक्ता नी समिति नी रचना करवी विशेष स्वरूपे संतो अने मीडिया योग्य व्यक्तिओनी निर्णय करी ज्यारे पण क्यारे कोईपण धर्मनी अंदर कोईपण लोको अभद्र टिप्पणी करता हो तो तात्कालिक आने माटे कई रीते काम करवू एने माटे आ त्रीजू यूनिट बनावामां आवे छे अने चौथी वात छे सलाहकार समितिनी रचना करवी कायदाकीय पद्धतिए आ मुद्दो बहु ज अगत्यनो छे जेमां कायदाना जाणकार तेमज शिक्षणविद सलाहकारोनी एक समितिनी रचना करवी अने एमां साथे संतोने पण राखवा सौ साथे मळी अने योग्य निर्णय माटे आवता समयमां चोक्कस परिणाम लावा माटे अने वीती गयेला समयमां भारतीय संस्कृति सनातन परंपरा ने जे छेड़छाड़ करी अने अयोग्य अभद्र टिप्पणी करवामां आवी रही छे आने कंट्रोल करवा माटे गुजरातमां सौराष्ट्र अने कच्छमां विविध कमिटीनी रचना करवी अने कई पद्धतिथी काम करवू एनी चर्चा विचारणा करवा माटे चार मुद्दानी जाहेरात करवामां आवी छे। मुद्दो एवो छे के मीटिंग नी एजेंडा एवा छे के सनातन धर्म संरक्षण समितिनी रचना करवी सनातन संरक्षण समितिनी रचना करवामां सौराष्ट्र